ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિષય વિજ્ઞાન પાઠ 4 વિષયાંક છે ઉષ્મા, જેમાં આપણે અગાઉ આખો પાઠ આપણે ભણી ગયા છે. એમાં આપણે જોયું હતું ઉષ્મા પ્રસરણ. ઉષ્મા પ્રસરણની મુખ્ય 3 રીતો હતી, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. આ ત્રણેય 3 રીતો કયા પદાર્થ ઉપર કઈ રીતે કાર્ય કરે છે તે આપણે શીખી ગયા. તેના જ ઉપરથી આજે આપણે તમારી પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 2 છે એ જોવાનો છે. તો પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 2, પ્રયોગ 1 આપણે શીખી લીધો, હવે આપણે જોઈશું પ્રયોગ 2. તો પ્રયોગ 2 નો હેતુ છે ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ વહનની રીતે થાય છે તે દર્શાવવું. ધાતુઓમાં જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ કઈ રીતથી થાય છે, તો કે ઉષ્મા વહનની રીતથી. પણ કેવી રીતે થાય છે તે આપણે દર્શાવવાનું છે. આપણે જોઈ ગયા હતા કે ધાતુમાં જે ઉષ્મા વહનની રીત છે એમાં ઘન પદાર્થો હોય એનું આપણે રૂપાંતર કરીએ છીએ. ઉષ્માનયનમાં પ્રવાહી અને વાયુ સ્વરૂપે, અને ઉષ્મા વિકિરણમાં જે સૂર્યમાંથી આવતા વિકિરણો છે એના ઉષ્માનું શોષણ કરવાનું અને એને બહાર કાઢી ગ્રહોના સંપર્કમાં આવતા તે ઉપર તરફ જાય છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. એવી જ રીતે આમાં આપણે જોવાનું છે ઉષ્મા વહનની રીતે. ઉષ્મા વહનની રીતની આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ જોઈ ગયા, તેના જ ઉપરથી આજે આ પ્રયોગ આપણે શીખવાનો છે. તો આ પ્રયોગમાં એવું છે કે તમારે પહેલા એક સ્ટેન્ડ લઈ લેવાનો. સ્ટેન્ડની ઉપર તમારે લેવાની એક એલ્યુમિનિયમની પટ્ટી, એને એવી રીતે આમ સમક્ષિતિજ એટલે આડી રાખવાની, અને એના જે બીજો છેડો છે એના બીજા છેડે ખુલ્લો છેડો છે ત્યાં એક સળગતી મીણબત્તી રાખવાની. આ મીણબત્તી સળગશે અને એલ્યુમિનિયમની પટ્ટી ઉપર આપણે મીણના નાના ટુકડા સહેજ અંખા ગરમ કરી અને સમાન અંતરે ચોંટાડી દેવાના છે. એની લંબાઈ જે આવે છે સમક્ષિતિજ રેખામાં આપણે એલ્યુમિનિયમની પટ્ટી રાખી એની નીચે મીણના ટુકડા સમાન અંતરે ગોઠવવાના છે, અને ત્યારબાદ તમે જ્યારે મીણબત્તીને સળગાવો છો ત્યારે એમાંથી જે જ્યોત નીકળે છે અને એ જ્યોતના લીધે આ એલ્યુમિનિયમની પટ્ટી છે એ ગરમ થશે. જે બીજા છેડે તમે મીણબત્તી રાખી છે એની જ્યોતના લીધે એલ્યુમિનિયમની પટ્ટી ગરમ થાય છે. આ પટ્ટી ગરમ થતાં મીણમાં શું ફેરફાર જોવા મળશે તો એ આપણે અવલોકન કરવાનું છે. તો મીણમાં જે એની નજીકનું મીણ હશે ને એ પીગળીને ક્રમશઃ નીચે પડતું જણાશે. જે પટ્ટી અહીંયા ગરમ થાય છે એની નજીકનું મીણ છે એ પીગળી અને નીચે તરફ આવશે. આ પ્રક્રિયા આપણે જ્યાં સુધી મીણ ચોંટાડેલો છે અને જ્યાં સુધી પટ્ટી છે આ પટ્ટી ધીમે ધીમે આગળ ગરમ થતી જાય એવી જ રીતે એમાંથી મીણ છે એ ક્રમશઃ નીચે પડતું જણાય છે. તો આ થઈ ઉષ્મા વહનની પ્રક્રિયા. તો હવે આપણે એને પ્રયોગની રીતે કઈ રીતે લખવું એના વિશે જોઈએ. સૌથી પહેલો તમારે લખવાનો છે હેતુ. હેતુ જે તમને તમારો પ્રશ્ન આપેલો હોય એને એ જ તમારે હેતુમાં લખવાનું છે. તો હેતુ છે કે ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય છે તે દર્શાવવું. ધાતુમાં જે ઉષ્મા વહનનું ઉષ્માનું પ્રસરણ થાય છે એ ઉષ્મા વહનની રીતે થાય છે એ આપણે દર્શાવવાનું છે. તો એના માટે આપણે સાધનો લેવાના છે કે સ્ટેન્ડ, એલ્યુમિનિયમનો સળિયો, બે સાધન. પછી લેવાના છે આપણે પદાર્થો. તો પદાર્થોમાં જે મીણ
એટલે સૌથી પહેલા તો એની નજીકનું મીણ છે એ જ પીગળીને નીચે આવશે. આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની રહેશે. આકૃતિ તમે યાદ રાખશો, આકૃતિ તમને સમજાઈ જશે, એટલે એમાંથી તમારે પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ તમે લખી શકશો. તમારે મેં તો આકૃતિ પહેલા યાદ રાખવાની અને સ્વચ્છ રીતે દોરી લેવાની, પછી એની ઉપરથી તમે એની પદ્ધતિ લખી શકો. તો એ પદ્ધતિમાં જોઈએ, પેલો પોઈન્ટ એલ્યુમિનિયમની એક પટ્ટી લો. સૌથી પહેલા તો આપણે એલ્યુમિનિયમની એક પટ્ટી લઈ લેવાની. બીજો પોઈન્ટ છે કે તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો. બધા જ ટુકડા સમાન અંતરે રાખો. પહેલા તો એલ્યુમિનિયમની પટ્ટી લઈ લીધી, પછી એની ઉપર જે આપણે મીણ લગાડવાના છે એને સહેજ ગરમ કરી નાખવાના અને એને સમાન અંતરે ચોંટાડી દેવાના. આ જે લંબાઈ છે એ બધાનું અંતર સમાન રાખવાનું, એ પ્રમાણે આપણે એને ચોંટાડી દઈશું. પછી આવશે ત્રીજો પોઈન્ટ કે પટ્ટીના એક છેડાને સ્ટેન્ડમાં ગોઠવો. પટ્ટી સમક્ષ સ્થિતિ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેની કાળજી રાખો. આપણે જે પટ્ટી ઉપર મીણના ટુકડા લગાડ્યા છે એ પટ્ટીને આપણે આ સ્ટેન્ડ સાથે જોડી દેવાની છે. અને એવું યાદ રાખવાનું કે જે મીણના ટુકડા છે એ જે સાઈડ છે એ નીચે તરફ હોય. આ પટ્ટીને જો આપણે ઉલટાવી લગાવશું તો મીણના ટુકડા ઉપર જતા રહેશે, એટલે આપણે એવું કરવાનું નથી. મીણબત્તી મૂકી પટ્ટીને ગરમ કરો. બીજા છેડે આપણે મીણબત્તી મૂકી દેવાની, સળગતી મીણબત્તી અને પછી આ પટ્ટીને ગરમ કરવાની એલ્યુમિનિયમની. પટ્ટી પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ. હવે પટ્ટી ઉપર તમે જે મીણના ટુકડા લગાડ્યા છે એનું શું થાય છે એ તમારે જોવાનું. તો આ અવલોકન કરતા તમને એવું જણાશે કે એ જે છે મીણ એ પીગળીને ક્રમશઃ નીચે આવે છે. એટલે તમારે અવલોકનમાં લખવાનું રહેશે કે ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાની નજીકના મીણના ટુકડા પીગળીને ક્રમશઃ નીચે પડવાનું શરૂ થાય છે. એટલે ધાતુના સળિયાની નજીકના જે મીણ છે એના ટુકડા પીગળીને ક્રમશઃ નીચે પડવાનું શરૂ કરે છે. તો આ અવલોકન કર્યા બાદ એનો નિર્ણય આપણે એવો લઈ શકીએ કે તો નિર્ણયમાં લખવાનું કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા છેડા તરફ થાય છે. એનો નિર્ણય આપણે એવો લઈ શકીએ કે જે ગરમ કર્યું તો એ ગરમ છેડાથી શરૂ થઈને બીજા છેડા તરફ એનું વહન થાય છે, ઉષ્માનું વહન. આપણે પાઠ શીખતા ત્યારે મેં તમને કીધું હતું કે ઉષ્માનું વહન કઈ રીતે થાય, કે તમે એક છેડાને ગરમ કરો છો અને પછી ઉષ્મા ધીમે ધીમે બીજા છેડા સુધી પહોંચે છે, તો ત્યાં થયું ઉષ્માનું વહન. તો આમાં પણ ગરમ છેડાથી બીજા છેડા તરફ જાય છે એટલે એમાં શું થશે, ઉષ્માનું વહન થશે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. અને આ પ્રમાણે આપણે જે પ્રયોગ સાબિત કરવાનો છે એ સાબિત થઈ ગયો કે આ રીતે આપણે ઉષ્માનું પ્રસરણ છે એ ઉષ્મા વહનની રીતે કરી શકીએ છીએ. તો આ પ્રમાણે તમારે પ્રયોગમાં પહેલા હેતુ, સાધનો, પદાર્થો, પછી આકૃતિ, આકૃતિ ઉપરથી જ તમારે પદ્ધતિ લખવાની. પદ્ધતિ થઈ ગયા બાદ તમે અવલોકન કરો એ અવલોકન લખવાનું અને છેલ્લે તમારે લખવાનો રહેશે નિર્ણય. તો આજે તમને પ્રયોગ નંબર 2 કરેલો પાઠ નંબર 4નો ઉષ્માનો એ તમારે હોમવર્કમાં પ્રયોગ 2 આખો લખવાનો રહેશે. અને જો તમારી પાસે પ્રયોગ પોથી હોય તો એમાં તમારે જ્ઞાન ચકાસણી પણ આપેલી છે એ હું તમને અત્યારે કરાવી દઉં. જો હોય તો તમે એમાં
थર्મોમીટર જોયા હતા કે ક્લિનિકલ થર્મોમીટર અને બીજું લેબોરેટરી થર્મોમીટર. તો તમને અહીંયા ક્લિનિકલ થર્મોમીટરનું જે તાપમાન છે એનો ગાળો પૂછ્યો છે, તો એમાં આવશે 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ, ઓપ્શન બી. બીજો પ્રશ્ન છે કે તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે, તો એનું તાપમાન આવશે ડી 37 અંશ સેલ્સિયસ. ત્રીજો પ્રશ્ન છે કે કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે, તો એમાં આવશે ડી લોખંડ. જો એમાં બીજા તમને ઓપ્શન લઈ આવ્યા છે કે દૂધ, પાણી અને હવા, તો આ બધું શું થઈ ગયું, પ્રવાહી અને વાયુ થઈ ગયું. તો પ્રવાહી અને વાયુ કઈ રીતથી પ્રસરણ પામે, તો એ આવશે ઉષ્મા નયનની રીતે. પરંતુ આપણને કીધું છે ઉષ્મા વહન, તમારે એટલું યાદ રાખવાનું કે ઉષ્મા વહન કે એટલે તમારે એમાં ઘન પદાર્થ જ લખવાનું. તો લોખંડ છે એ ઘન પદાર્થમાં આવશે, એટલે તમારે લખવાનું લોખંડ. ચોથો પ્રશ્ન, 20 અંશ સેલ્સિયસ તાપમાનવાળા 500 મિલી પાણીને 60 અંશ સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય, તો એમાં આવશે કે 20 અંશથી ઓછું અને 60 અંશ, 20 અંશ કરતા વધારે થશે અને 60 અંશ કરતા ઓછું થશે, એટલે ઈ બેની વચ્ચે રહેશે. જ્યારે 20 છે ત્યારે 500 મિલી છે અને 60 છે ત્યારે 1 છે, તો 20 કરતા વધારે હશે અને 60 કરતા ઓછું હશે. એવી રીતે પાંચમો પ્રશ્ન કે 40 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે.